विद्यार्थी मित्रों आपणे नवा सत्रना प्रारंभे पहली वार मळीए छीए। पांचमा धोरणमांथी छठा धोरणमां तमे लोको आवी गया बराबर। तमारो छठा धोरणमां गुजरातीनो विषय ઉંદર સામેલ્યો છે બરાબર। ગુજરાતીમાં તમારે પહેલો પાઠ છે, તમે ટેક્સ્ટ બુકમાં જોજો ચિત્ર પાઠ છે બરાબર। ચિત્ર પાઠ છે એમાં તમે ચિત્ર જોઈ અને પછી ચિત્રના આધારે પ્રશ્નના જવાબે પણ આપજો। અત્યારે ચિત્રનું વર્ણન કરવાનું છે। ચિત્રમાં તમને સૌથી પહેલા તો શું શું દેખાય છે ટેક્સ્ટ બુકમાં ચિત્ર જોજો। અત્યારે હું એ ચિત્ર બતાવું છું બરાબર, જોજો એ ચિત્રમાં તમને શું શું દેખાય છે। જો ચિત્રમાં પાટા ઉપર ટ્રેન ઊભી છે બરાબર, રેલવે સ્ટેશનનું ચિત્ર છે। ચિત્રમાં બુક સ્ટોલ છે, ટી સ્ટોલ છે, ટિકિટ ચેકર ટિકિટ ચેક કરે છે, મજૂરો સામાન ઉંચકીને જઈ રહ્યા છે, ઠેલણ ગાડીમાં પણ સામાન લઈ જઈ રહ્યા છે। ત્યાર પછી અહીંયા એક ઘડિયાળ છે રેલવે સ્ટેશન, જો રેલવે સ્ટેશને ઘડિયાળ છે, ઘડિયાળમાં શું સમય છે 4:40 સમય બતાવે છે ઘડિયાળ બરાબર। હવે ત્યાં એક ફળવાળો છે, ફળ વેચી રહ્યો છે, આવું સરસ મજાનું ચિત્ર છે। હવે ચિત્રના આધારે આપણે થોડુંક આગળ વધીએ બરાબર। આપણે ચિત્રનું વર્ણન કરીએ કે ચિત્રમાં શું શું દેખાય છે। તો ચિત્રમાં આપણને પહેલા તો ટ્રેન દેખાય છે બરાબર, પછી ફેરિયાઓ સામાન ઉંચકીને જઈ રહ્યા છે, ચિત્રમાં ટિકિટ ચેકર છે ટિકિટ ચેક કરે છે, બે સ્ટોલ છે, એક બુક સ્ટોલ છે એક ચા નો સ્ટોલ છે, પ્રભાત બુક સ્ટોલ અને શિવકી સ્ટોલ નામના બે સ્ટોલ છે, તે પછી રેલવે સ્ટેશન ઉપર એક ઘડિયાળ છે, તે પછી બાંકડા છે, બેન્ચો છે, આ બધું સરસ ચિત્રનું વર્ણન છે। હવે ચિત્રમાં ફેરિયાઓ પણ છે, ફેરિયાઓ શું વેચી રહ્યા છે, તો ફેરિયાઓ ફળ વેચી રહ્યા છે। હવે ત્યાર પછી આપણે જોઈએ તો ચિત્રમાં ઘડિયાળ કયો સમય બતાવે છે, તો ઘડિયાળ 4:40 સમય બતાવે છે। તો ત્યાર પછી રેલવેના ડબ્બા ઉપર અમુક બોર્ડ લાગેલા હોય, ક્યાં ક્યાં બોર્ડ લાગેલા હોય, તો રેલવેના ડબ્બા ઉપર લખેલું હોય કે ટ્રેન કયા સ્થળેથી કયા સ્થળે જશે, અથવા તો ટ્રેનના ડબ્બા ઉપર કયા પ્રકારનો ડબ્બો છે એ પ્રકારની પણ સૂચના લખી લેવી હોય બરાબર, કે એર કન્ડિશન ડબ્બો છે, સાદો ડબ્બો છે, જનરલ ડબ્બો છે, એ રીતના ડબ્બાની પણ સૂચના હોય। હવે આપણે તે પછી આગળ વધીએ તો ચિત્રમાં બીજું શું શું તમને દેખાય છે એનું વર્ણન આપણે કરીએ। તો આપણે રેલવે સ્ટેશને જઈએ તો રેલવે સ્ટેશને આપણને અમુક બોર્ડ જોવા મળે, સૂચના લખેલા બોર્ડ હોય, એ બોર્ડ ઉપર કઈ કઈ સૂચના લખેલી હોય તે આપણે જોઈએ। તો બોર્ડ ઉપર પહેલી સૂચના તે લખી હોય કે ખિસ્સાકાતરથી સાવધાન રહો બરાબર, કચરો કચરા પેટીમાં નાખો, રેલવે સ્ટેશન ઉપર ધૂમ્રપાન ન કરવું, કે પછી અજાણી કોઈ વસ્તુ દેખાય કે કોઈ વ્યક્તિ દેખાય તો સૌથી પહેલા પોલીસનો સંપર્ક આપણે કરવો, અજાણી વસ્તુને અડવું નહીં, અજાણી વ્યક્તિનો સંપર્ક આપણે કરવો નહીં। હવે ત્યાર પછી ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભા રહો, ધકામુકી ન કરવી, આ બધી સૂચનાનું બોર્ડ હોય છે। હવે ત્યાર પછી આપણે જોઈએ કે રેલવે સ્ટેશન ઉપર ક્યાં ક્યાં વિભાગ હોય, તો ક્યાં ક્યાં બારીઓ હોય, તો રેલવે સ્ટેશન ઉપર પહેલા તો આપણે જોઈએ તો પ્રતીક્ષા ખંડ હોય, પ્રતીક્ષા ખંડ એટલે કે ટ્રેન વહેલી મોડી આવે તો આપણે ત્યાં બેસીને આરામ કરી શકીએ, વિશ્રામ ખંડ હોય, આપણે રાત્રે એવું પડે ત્યારે ટ્રેન બીજે દિવસે આવવાની હોય ચૂકી ગયા હોય તો એના માટેનો પણ વિશ્રામ ખંડ હોય, ત્યાર પછી મહિલા ખંડ હોય, સ્ત્રીઓ માટેનો અલગ રૂમ હોય, તે પછી હવે વર્કશોપ, ગાડીમાં કંઈક ખોટકાઈ જાય કે એવું કંઈ હોય તો એને રિપેરિંગ કરવા માટેનો વર્કશોપ પણ હોય, અને ત્યાર પછી પાર્સલ રૂમ હોય, પાર્સલ રૂમમાં રાખવામાં આવે છે। ત્યાર પછી રેલવે સ્ટેશન ઉપર આપણે જોઈએ તો વોટર માટેનો પણ રૂમ હોય છે, અને એક લોકરની પણ સગવડતા હોય, તમારું કિંમતી સામાન હોય તો તમે ત્યાં લોકરમાં જમા કરાવી શકો છો, આવું બધું હોય રેલવે સ્ટેશન ઉપર। ત્યાર પછી બારીઓ હોય, કઈ બારીઓ હોય, તો કે આપણે કરંટ બુકિંગ કરાવીએ બારીઓ, રિઝર્વેશન કરાવ્યો હોય, ત્યાર પછી
ટિકિટ લીધી હોય અને અસંજોગો વસત આપણે કેન્સલ કરાવી હોય તો કેન્સલેશન બારે પણ હોય છે આ બધા વિભાગો રેલવે સ્ટેશન પર હોય. હવે ત્યાર પછી આપણે જોઈએ કે લાઉડ સ્પીકરમાં કઈ કઈ સૂચના અપાતી રેલવે સ્ટેશન લાઉડ સ્પીકર સતત વાગતા હોય અને એમાં સૂચના અપાતી હોય તો ટ્રેન આવવાનો સમય થાય ને એટલે મુસાફરોને એલર્ટ કરે કે આપણે હિન્દીમાં સૂચના અપાતી કે યાત્રી કૃપયા ધ્યાન દે આ ટ્રેન અહીંયાથી અહીંયાથી આવશે આટલા વાગે ઉપડશે ટ્રેન ક્યાં જશે ક્યારે જશે કેટલા વાગે ઉપડશે વગેરેની સૂચના હોય. ક્યારેક ટ્રેન મોડી પડે તો તેની સૂચના પણ અપાય કે આ ટ્રેન એક કલાક મોડી પડશે બે કલાક મોડી પડશે અડધી કલાક તમે બેસો ત્યાર પછી ટ્રેન આવશે. ત્યાર પછી લાઉડસ્પીકરમાં એવી પણ સૂચના હોય કે ખિસ્સા કાતરથી સાવધાન રહ્યો બરાબર અજાણી વ્યક્તિથી સાવધાન રહ્યો કોઈ અજાણી વસ્તુ તમે જુઓ તો એને અડવું નહીં તરત પોલીસને જાણ કરો. આ બધી સૂચનાઓ પણ લાઉડસ્પીકરમાં અપાતી હોય છે. ત્યાર પછી એમ કે નાના બાળકો હોય તો એને સંભાળીને રાખો તમારાથી જુદા ન પડે એનું ધ્યાન રાખો. લાઉડસ્પીકરમાં ઘણી બધી આવી સૂચનાઓ અપાતી હોય છે.